सांसद प्रभात सिंह पुत्रवधु सुमन बहन ने टिकट आपी है, जो कि पुत्रवधु ने टिकट आपी ते अयोग्य होवानी प्रभात सिंह भाजप मोरी मंडल ने पत्र आपीने रजूआत करी छे। प्रभात सिंह पत्र में लख्यू छे के तेमनो पुत्र बुटलेगर छे, तेथी पार्टीए तेमनी पुत्रवधु ने टिकट आपी ते अयोग्य छे। प्रभात सिंह पोतानी पत्नी ने टिकट मळे ते माटे पक्ष ने रजूआत करी हती, जो कि पार्टीए पुत्रवधु ने टिकट आपता डखो सर्जायो हतो અને કાલોલ બેઠક પર ઉમેદવાર અંગે ફેર વિચારણા કરવાની માંગ કરી છે। પ્રભાત સિંહે કમલમ પહોંચીને ભાજપ મોરી મંડળને પત્ર આપ્યો છે, તો આ પત્રમાં તેમણે રજૂઆત કરી છે। તો સાંસદ પ્રભાત સિંહ ચૌહાણે પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે પંચમહાલ જિલ્લામાં તેઓ ભાજપના સિનિયર કાર્યકર્તા છે અને જિલ્લામાં સાંસદ સભ્ય છે, પરંતુ એક પણ બેઠક માટે મારો અભિપ્રાય લેવામાં આવ્યો નથી, જેનું મને દુઃખ છે। આ સિવાય કાલોલથી જેમને ઉમેદવાર બનાવ્યા તે સુમનબેન ચૌહાણ ગોધરાના વતની છે અને કાલોલના આયાતી ઉમેદવારોનો મુદ્દો બન્યો છે, ત્યારે સ્થાનિક હોદ્દેદારો અને પાર્ટીના કાર્યકર્તાઓ નારાજ છે અને આથી આ સીટ સુમનબેન ચૌહાણ જીતી શકે તેમ નથી। તો કાલોલથી ભાજપ ઉમેદવાર સુમનબેન ચૌહાણ સાંસદ ભૂપેન્દ્રસિંહ ચૌહાણના પુત્રવધુ છે, પરંતુ પ્રભાતસિંહ ચૌહાણે અમિત શાહને સંબોધીને લખેલા પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે તેઓ સીટો જીતાડવાની જવાબદારી સ્વીકારતા નથી અને તે અંગે પાર્ટીને જાણ કરે છે। પ્રભાતસિંહે લખ્યું છે કે પ્રવીણસિંહ પોતે બુટલેગર છે, તેની પત્ની પણ જેલ ભોગવી આવેલી છે, તો પ્રવીણ આજે પણ દારૂનો વેપાર કરે છે। પ્રવીણ સામે દારૂના અનેક કેસો પડતર છે, જેના કારણે પાર્ટી તરફથી તેઓની પત્નીને ઉમેદવાર બનાવવાથી પાર્ટીને નુકસાન થશે તેમ પત્રમાં તેમણે જણાવ્યું છે।